ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. જ્વેલર્સનો વિરોધ. અમદાવાદ, સુરત તથા રાજકોટ સહિત રાજ્યના તમામ જ્વેલર્સની સરકારના એસયુઆઈડીના કાયદા વિરુદ્ધ આજે ટોકન હડતાળ. જાતિ આધારિત વસ્તી ગણતરી પર પીએમઓમાં બેઠક, જેમાં મોદીજીને મળ્યા બાદ તેજસ્વી યાદવે કહ્યું કે વૃક્ષો અને પ્રાણીઓની ગણતરી થઈ શકે છે તો જાતિઓનું કેમ નહીં. કાબુલ એરપોર્ટ પર અજાણ્યા હુમલાખોરો સાથેની લડાઈમાં એક અફઘાન સૈનિક માર્યો ગયો અને 3 ઘાયલ. મોદીજી ફરી ગુજરાતની મુલાકાતે. પીએમ મોદીજી પોતાના જન્મદિવસ નિમિત્તે એટલે કે 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા. 14 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઘાટ પર નર્મદા મૈયાની મહાઆરતી કરશે. હૃદય કંપાવતી આપવીતી. રાજકોટમાં કોરોના બાદ 4 મહિનાથી પ્રોફેસર પતિ કોમામાં. રડતા રડતા પત્નીએ કહ્યું કે મેં દીકરાને જન્મ આપ્યો તેમની તેને ખબર પણ નથી. આ વાતથી હું ખુશ થઉં કે દુઃખી. ચોંકાવનારો કિસ્સો. રાજકોટમાં 3 મિત્રોએ રમવાના બહાને 10 વર્ષના તરુણને નદીના પટ પર બોલાવ્યો. 3 વારા ફરતી સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય આચર્યું. સમગ્ર ઘટના માતા જોતા જ આવા ચાંક. છેતરપિંડી. વડોદરામાં આંગણિયાથી પેઢીમાંથી બીજી ઓફિસમાં પહોંચાડવા આપેલા 12 લાખ રૂપિયા કર્મચારી લઈ ભાંગી છૂટ્યો. ઓફિસ બોય રૂપિયા લઈ ભાગવાનો પ્લાન ઘડેલો. આશ્ચર્ય ફેલાયું. સુરતમાં તાપી નદીના કિનારે મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ મળી. આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. મોંઘવારીનો વધુ એક ડોઝ. તેલના ભાવમાં 700 થી 1100 રૂપિયા વધતા જ લોકોએ સીઝન ભરાવવાનું ઓછું કરી દીધું. દર્શક મિત્રો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો અને અમારી રાય અનંતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં.